ચીખલી ખાતે આવેલા દિનકર ભવનમાં નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે આદિવાસી સમાજના દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન સંબોધન કર્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે અને આખા રાજ્યની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ કાર્યક્રમની ઉજવણી માટેનો અમને એક કાર્યક્રમ ગોઠવ્યો છે. આદિવાસીઓને પોતાના અધિકારોથી માહિતગાર કરવા, આ અધિકારો એમને પ્રાપ્ત થાય એના માટેના પ્રયત્ન કરવા, એની વ્યવસ્થા ગોઠવવી અને એ અધિકારો પ્રાપ્ત કર્યા પછી એનો લાભ લઈને આદિવાસી સમાજ દરેક ક્ષેત્રની અંદર પોતાના ટેલેન્ટ સાથે આગળ આવે એવો આ પ્રયત્ન આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આ કર્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જે આ પ્રયોગ કર્યો ગુજરાતમાં એના ખૂબ સારા ફાયદા ગુજરાતમાં દેખાયા છે અને આજે આદિવાસી સમાજ પોતે સમજે છે કે એ બાકીના સમાજો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યો છે અને એનું પણ આ દેશ માટે, આ સમાજ માટે પોતાનું યોગદાન છે, આ રાજ્યના ઘડતરમાં એના વિકાસમાં એનો ભાગ છે એ પણ સભાનતાપૂર્વક એ સમજે છે અને વધુ તાકાત સાથે એમાં ભાગ લઈ રહ્યો છે. હું આજના દિવસે સૌ આદિવાસી સમાજના ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સમગ્ર વિશ્વની અંદર આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, એના જ ભાગરૂપે મારા મત વિસ્તાર ગંડેવીની અંદર આ ચીખલી ખાતે દિનકર ભવનની અંદર પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં આજે અમે ઉજવણી કરી છે. આજે આ ઉજવણીની અંદર મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. એમણે પણ આદિવાસી સમાજ માટે ખૂબ સારી વાતો કરી છે. મુખ્યમંત્રીશ્રીએ પણ ખૂબ સારી રીતે સંબોધન કરીને આદિવાસી સમાજને માર્ગદર્શન કર્યા. હું ચોક્કસ આદિવાસી ધારાસભ્ય તરીકે એમનો આભાર માનું છું અને સાથે સાથે હું પણ એક આદિવાસી આગેવાન તરીકે આદિવાસી સમાજને અપીલ કરું છું કે આપણે મુખ્ય ધારાની અંદર આવવા માટે જે કોઈ સરકારની યોજનાઓ છે એનાથી વાકેફ બનીએ, એ યોજનાનો પૂરેપૂરો લાભ લઈએ. નવી પેઢીને આપણી જૂની સંસ્કૃતિ ભૂલાઈ નહીં જાય, એ સંસ્કૃતિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પણ એ પોતાના રીતે જીવનમાં પ્રગતિ કરે એ દિશામાં આપણે સૌ પ્રયત્ન કરીએ એ રીતનો આ એક કાર્યક્રમ હતો. અને હું આશા રાખું છું કે અમારી આદિવાસી સમાજ આ સંસ્કૃતિને કાયમ માટે જાળવી રાખશે એવો મને બિલકુલ વિશ્વાસ છે. ફક્ત રૂઢીની જે વાતો છે એ રૂઢી પ્રથા, કોઈ નવો કાર્યક્રમ કરવાથી એ પ્રથા જળવાતી નથી, એ પ્રથા હંમેશા આદિવાસીના સંસ્કારમાં છે ને એ સંસ્કાર ભૂલાઈ નહીં જાય એના માટે જ આવા ઉજાગર કરવા માટેના નાના મોટા કાર્યક્રમ હોય છે. પરંતુ કોઈ અલગ રીતે રૂઢી ગામ સભા બોલાવીને કોઈ જ્ઞાતિવાદ ઊભો નહીં થઈ જાય, અગર તો કોઈ બીજી સમાજને ખોટું નહીં લાગે એ પ્રકારના કોઈ કાર્યક્રમ થવા નહીં જોઈએ. ભલે કોઈ પણ કાર્યક્રમ આદિવાસી સમાજના હિતમાં થાય, આદિવાસી સમાજના ઉજાગર માટે થાય, એમાં કોઈને કંઈ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીએ વિજયભાઈ રૂપાણીની સરકારમાં ખરડો પસાર કર્યો છે ખોટા આદિવાસી પ્રમાણપત્રો. આદિવાસીના જે હક છે, ખરા આદિવાસીનો અધિકાર છે, એ અધિકાર કોઈ બીજો સમાજ છીનવી ન લે એના માટેનું બિલ પસાર કરીને કડકમાં કડક કાયદો બનાવ્યો છે. અને હવે પછી ક્યારે પણ આવું થાય નહીં, ભલે ભૂતકાળમાં બન્યું હશે, પરંતુ અત્યારે આદિવાસી સમાજની અંદર ખોટા પ્રમાણપત્રો મેળવીને કોઈ પણ જગ્યાએ મેળવી નહીં શકે.